પટણાના પંચકુલામાં થયેલી હિંસા મામલે પોલીસે તપાસ તેજ કરી છે. પંચકુલા પોલીસ હનીપ્રીતને લઈને ભટિંડા પહોંચી છે, જ્યાં પોલીસે હનીપ્રીતને સાથે રાખીને તપાસ હાથ ધરી છે. સિમ કાર્ડ અને ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે. હનીપ્રીતની સાથે સુખદીપ કૌરને પણ રાખવામાં આવી છે. મહત્વનું છે કે રામ રહીમને સજા ફટકાર્યા બાદ થયેલી હિંસા બાદ હનીપ્રીત સુખદીપ કૌરના ઘરે જ છુપાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હનીપ્રીતનો નાર્કો ટેસ્ટ થઈ શકે છે. હનીપ્રીત પોલીસ પૂછપરછમાં સાથ સહકાર નથી આપી રહી તેવો પોલીસે દાવો કર્યો છે. ૩૮ દિવસનું હનીમૂન પૂરું કરીને હનીપ્રીત આખરે હવાલાતમાં પહોંચી ગઈ છે. બાબાની પરી એક સમયે રેડ કાર્પેટ પર પગ મૂકીને ચાલતી અને હનીપ્રીત ગઈ રાત્રે હવાલાતમાં જમીન પર સૂતી. પંચકુલા પોલીસે હનીપ્રીતને કઈ કેટલાય સવાલો પૂછ્યા અને તે ગોળ ગોળ ફેરવતી રહી. પંચકુલા પોલીસે હનીપ્રીતના 6 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી લીધા છે. પોલીસ કસ્ટડી દરમિયાન હનીપ્રીત બોલશે અને બાબાના કઈ કેટલાય રાસ ખોલશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બાબા ગુરમીત રામ રહીમની પરી, તેમની લાડલી દીકરી હનીપ્રીત પણ બાબાની પાછળ પાછળ હવાલાત પહોંચી ગઈ છે. અત્યંત નાટ્યાત્મક રીતે મીડિયા સામે આવેલી હનીપ્રીતની ગઈ રાત પોલીસ હવાલાતમાં વીતી છે. હરિયાણા પોલીસે હનીપ્રીત અને તેની સાથે અન્ય એક મહિલા સુખપ્રીત કૌરને પંચકુલા કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં પોલીસે તેના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે હનીપ્રીતના વકીલની દલીલને પગલે કોર્ટે હનીપ્રીતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કે ઉસને કહા થી દેખો મેરે સાથ ક્યા જાતી હોને લગ રહી હૈ, મેરે સે ક્યા રિકવર કરના હૈ. જબ મેં 25 તારીખ કો મેં સંત જી કે સાથ થી ઓર મેં કોર્ટ કે અંદર થી ઓર કોર્ટ સે ડાયરેક્ટ પોલીસ કે સાથ મેં ચોપરો મેં બેઠ કે રોહતક ચલી ગઈ, તો મેરા કોન્સ્પિરેસી કા કહા ક્વેશ્ચન અરાઇઝ હોતા હૈ. વો પોલીસ ઓફિસર્સ થે ઇનકે સાથ, ઉન પોલીસ ઓફિસર સે પૂછતાછ કી જા સકતી હૈ ભી ક્યા ઇસને કિસી કો ફોન કિયા ઉસ ટાઈમ યા ઇસકે પાસ કોઈ ફોન થા. તો યે સારી બાતે કોર્ટ મેં ડિસ્કસ હુઈ હૈ. ગુરમીત રામ રહીમને દોષિત જાહેર કર્યા એ દિવસે પંચકુલામાં થયેલી હિંસા મામલે હરિયાણા પોલીસે હનીપ્રીત સામે દેશદ્રોહના આરોપ ઘડ્યા છે. જોકે હનીપ્રીતના વકીલે કોર્ટમાં પોલીસના આ દાવાને ફગાવી દીધા હતા. હનીપ્રીતની દલીલ છે કે તે પંચકુલાની રોહતક જઈ રહેલા બાબા સાથે પોલીસની પરવાનગીથી ગઈ હતી. આ દરમિયાન તે સતત બાબા સાથે હતી, તેણે કોઈની પણ સાથે કોઈ જ વાત નથી કરી, તો દેશદ્રોહનો કેસ કેવો. દેશદ્રોહ કેસે બનતા યે બતાને લગ રહે મેં યે બતાઈએ કશ્મીર મે જબ મિલિટરી ઉગ્રવાદીઓ કો પકડને જાતી હૈ લોગ ઉન પે પથ્થરબાજી કરતે હૈ ઉન પે કિસી કે ખિલાફ દેશદ્રોહ કા કેસ દર્જ કિયા હૈ. યે દેશદ્રોહ કા કેસ કહાં સે હોગા, ઇનકે પાસ તો કોઈ વેપન નહીં થા ઇન લોગોં કે પાસ તો, ઓર 50 આદમી ઇનકે મર ગયે હૈ. વો પોલીસ ને પતા હૈ યે સારી અબ ઇન્ક્વાયરીયાં કુરિયાં ચલેંગી અસલ રહી હૈ, તો દેશદ્રોહ કા કેસ કોઈ નહીં બનતા. કોર્ટ રૂમમાં હનીપ્રીત ભાવુક થઈ ગઈ હતી. તેણે જજ સમક્ષ પોતે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવવામાં આવી રહી હોવાની દલીલ કરી હતી. પોલીસ કસ્ટડીના 6 દિવસ દરમિયાન હરિયાણા પોલીસ હનીપ્રીત પાસેથી એ રાજ એક ઓકાવવાનો પ્રયત્ન કરશે, જે માત્ર બાબા અને હનીપ્રીત જાણે છે. પોલીસનો દાવો છે કે હનીપ્રીત રોહતકની સુનરિયા જેલથી નીકળી એ સમયે તેની પાસે જે ફોન હતો એના દ્વારા હનીપ્રીત સતત લોકોના સંપર્કમાં હતી. હનીપ્રીતે વોટ્સએપ કોલની મદદથી ડેરાના અનેક અનુયાયીઓ સાથે સંપર્ક કર્યો હતો, જેમણે તેને મદદ કરી. તો 38 દિવસો સુધી ભાગતી ફરતી હનીપ્રીતને મોટું પીઠબળ હોવાની વાત સામે આવી છે.